જવાબ દીધો તો ભાગી લગન કેમ કરવા માર બા ને કેવું તો પડે ને તારી બા ને કે હું કે તોપનો ગોલો હે તે તાર બા ને ને કીધું મારે ઘર માં કોઈને પૂછવાનું નથી હું મારા મન થી જી કરું એ મન નો રાજા હું મારે તમાર કોઈને ન હોય પણ સાંભળ મારી બા છે ને થોડીક મગજ ની મેન્ટલ છે બસ અંદર અને મારે કેવું તો પડે તો જા કહી દે તારી બા ને મને તો એમ નો કહેવાય તો એમ હે ને મારે મારી રીતે ને મારી સિસ્ટમ થી સમજાવી પડે તો સમજે તો પછી કઈ માથાકૂટ કરી તો ભેગું થાય કે આમાં આપણો કેટલા દી બર કરો પણ હા બર મારા મગજ માં એક આઈડિયો આવ્યો છે હો તો તું મારા ભેગો હાલ અને હું મારી બા ને જે વાત કરું ને એમાં છે તારે ખાલી આયા કરવા તારી બા ને તું જી વાત કર હા એમાં મારે ખાલી આયા જ બસ આયા જ કરવાની હા હા એમ અને એમ નહીં હું તારી ઘરે આવું હા તારા ભેગો હા તો તારી બા મને કઈ કહે નહીં ને ઈ કઈ કહે નહીં પણ ઈ હું તને ઈ જ કહું છું ઈ મારી રીતે બધું ઈ મારી બા ને હમ જાવી દે તો હું અત્યારે તારા ભેગો આવું હા મૂકી દે અને હમ પર અને મારી બા છે ને તને નામ પૂછે ને તો તારે છે ને પણ હા પર નામ સાચું નહીં કહેવાનું હો આ ઈ હું મારી રીતે હા સાચું નામ બોલી નો જાતો નો બોલું હા હાલ હાલ કાય કા હાલ 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 ઉપાધી તો હોય ને ઘર લઈને બેઠી છું બાબો છે નહીં એકલી ડોહી ઘર માં જુવાન દીકરી ચિંતા તો હોય ને ભાઈ હોય જ ને ઉપાધી ના પાર નથી ત્યાં ઉદાસ કેમ થઈ ગયા છો પણ હાવ કોઈ કહેવાય એવું નથી શું થયું આખા ગામ માં બે થામ ફાઈટી ફેરી સુ અટાર ઉદીન અને મારા ઘર ની વાત
ઉઠાવી આખું ગામ કેવું કેવું કે હે મને શું કે છે સોડી સોકરા ગામના કૈસર દીત્યા મેળામાં ગયા આખા ગામની પરજા ઘરે આઢી ગઈ પણ મારી કિસુડી હજી આવી નથી તય હાજુ બેદી થી દેખાતી નથી હજી નથી આવી આવી હોય તો થોડી બરતરા હોય ને ભાઈ કીધા વગર ની ગઈ છે કે હું મેળામાં જાઉં છું આવતી રહી છું હજી આવી નથી તેમણે તો પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હેલો કેસ કરો હોય ક્યાં પોલીસ સ્ટેશન મને થોડી કઈ ખબર પડે આજે આપણે આગળ જઈને આગળ જ પોલીસ ચોકી છે આપણે ઓલી દૂધિયા કલર વાળી કેબી ની આ બસ એને ના તો ઓલા ખાકી લુગડા વાળા કોક રખડતા હોય રખડતા ને બેઠા હોય ઈવડાઈ એ પોલીસ વાળા છે એ પોલીસ વાળા જેને જેને ફરિયાદ કરી દીધો આ તો આપણે ને લખાવી એટલે હું કરે એ લોકો ગોતી દે પણ મારે બીજું કામ છે પણ હું તમને શેરી દેખાડી દઉં કે અહીંથી આગળ એલા જાવ તમે કીધું કરાવલા ખાખી કપડા વાળા બેહે ન્યા બસ ન્યા જાવ તમે હાલ તો હાલ હાલો હું તમને દેખાડી દઉં કોઈ દેખાતું નથી પોલીસ ચોકી માં સાલું કેવું પોલીસ ચોકી મને બટકાવી દીધું છે કઈ ખબર પડતી નથી જ્યારથી હું અહીંયા આવ્યો છું ત્યારથી કોઈ આવતું જ નથી મહિનો દિવસ થયા કામ નહીં આવ્યો તો હું એકલો ને એકલો ગાંડો થઈ જઈશ મને એવું લાગે છે એક કમ્પ્લેન નથી આવતી એક પણ કમ્પ્લેન નથી આવતી ગજબનું પોલીસ ચોકી છે ખબર નથી પડતી સાલું હું તો પાગલ જેવો થઈ ગયો પીઆઈ પણ મને આટો મારવા મારી ઉપર આવતા નથી મજા જ નથી આવતી કંટાળી ગયો કોઈ આવતું જ નથી કાઢી નાખું લીંડા અને કઈ પણ થાય ને તો ગામ આખા ને કરું ભેગા તમે પોલીસ વાળા છો પોલીસ વાળા નથી તો શું ગધેડા લાગીએ છે તમને તમે ઓલું લખો છો ફરિયાદ ઠબકો લખો છો ઠબકો એને પોલીસ કમ્પ્લેન કહેવાય નિરાતે કમ્પ્લેન લખાવવાની છે મારે તો ઠબકો લખાવવો છે હા હા બેસો નિરાતે બેસો આ તમારો દંડો લઈ લો ને ઈ દંડો અમુક એવા લોકો હોય ને એના માટે રાખ્યો છે તમારા માટે નથી એક મિનિટ રો પાણી પી લઉં મોટો બધો જિલ્લો પાણી થઈ રહ્યું છે અટાણે કયા ગામની બાજુમાં ઉસા ટેકરા એની બાજુમાં એની બાજુમાં નાની નાની સા ટેકરા અને એની સામે એની સામે એની સામે આદરૂ ક્યાં દેખતા બરોબર છે અને તમારા ઘરવાળા શું કામ કરે છે કઈ કામ કરતા જ નથી તો તમે એને ખવડાવો છો કમાઈને એ ખાતો નથી પીતો નથી તો મરી ગયો છે જીવતો હોય તો કામ કરે ને એ તો ગયો હોળ ના ભાવ માં ને હું એકલી છું રડો માં હું તમે રડો નહીં તમારા ઘરવાળાનું નામ બોલો હવે નામ હતું એનું નાશ થઈ ગયું હવે નામ લઈને હું પાઈ દો એનું નામ લઉં છું તો મને પાછા મારી બધી જૂની બધી હિસ્ટ્રી યાદ આવી જાય સાચી વાત છે મારી ઘરવાળી મને મૂકીને જતી રહી ને તો મને યાદ આવી જાય છે પણ કામ તો કરવું પડે આપણે બે મૂકી તમારી અટક શું છે અટક છે ફટક વીજળી ફટક સરસ સરસ હવે શું ફરિયાદ છે ઈ બોલો જી મારી છોકરી ઘરે નથી આવી ચાર દિત્યા મેળામાં ગઈ હતી તો ગંભીર કેસ છે વિધુ આઈ કેવો કેવો એવડો ઈ કેવડી હતી છોકરી મોટી
65 કિલો માથે કેટલા ગ્રામ? ગ્રામ ગ્રામ નું નહીં ખબર, પણ શક્તિ કઈ છે? બરોબર છે. અને ઊંચી કેટલી હતી? આટલી. મારી જરાક માફ કરી લઉં, દોઢ ધોકાવા જેટલું થાય. આ એવડું બરાબર છે ને? પછી આમાં જો ફેરફાર આવશે તો મારી કોઈ જવાબદારી નહીં. જવાબદારી તો મારી કઈ છે નહીં, એટલે તો વહી ગઈ છે. એનું નામ શું હતું? ખીચુડી. એવી રીતના નહીં, સાચું નામ આખું લખાવો. ખીચુડી. ખીચુડી ફટક. હા, ખીચુડી ફટક. સરસ છે. અને હવે તમારે એની સંભાળ લેવાની છે, છોકરીને કોતરાની છે. હા, બરોબર છે ને? અને મેળામાંથી જતી રહી છે. કઈ ઘરેથી કોઈ વસ્તુ લઈ ગઈ એવું તમને કઈ અનુભવ? ચંપલ પહેરતી ગઈ છે. ચંપલ સાથે લઈ ગઈ છે. કેવા કલરના ચંપલ હતા? એક કારું ને એક કાબરું. બરોબર છે. સરસ. એક કારું અને એક કાબરું, બે એક સરખા હશે તો નહીં મળે હો. આ બાપા ઈવડું. જમીન ગઈ છે કે જમા વગર ગઈ છે? પૂછવું પડે, કઈ આવડું પગલું તો ભરી નથી લીધું ને? માણસ ભૂખા પેટે જાય તો ઘણી વખત એવું પણ બનતું હોય છે. બોલો બોલો બોલો, તમે બોલો. રોંઢો કરીને ગઈ છે, રોંઢે ગઈ છે. થોડું ખાઈ ને ગઈ એટલે રોંઢો કહેવાય ને? ઓકે 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 ઓકે. ઓઈકી નથી, ઓઈકી નથી. ખાઈ ને ગઈ, ઓઈકી નથી. કોઈ દી નથી ઓઈકી. અરે બીજું બેન, હું ભણેલો ગણેલો છું ને, એટલે ઓકે કહું છું. બાકી તો હું તમારી જેમ ગામડાની અંદર ઉછરેલો છું. પણ તમે તો ઓકે પણ કોઈ દી નથી ઓઈકી. હું સમજી ગયો છું. રોંઢો કરીને ગઈ હતી ને? હા. અને થોડાક દિવસ થી એનું મગજ કેવું શાંત હતું કે ભટકતું રહેતું હતું? એનું માઇન્ડ એકદમ ફ્રેશ હતું કે ટેન્શન માં રહેતી હતી? એમાં મને ના ખબર પડે. એ હું તમને એમ કહું છું કે તમારી પિસુડી કરીને જે દીકરી હતી એ શાંતિ થી રહેતી હતી કે વિચાર્યા જ કરતી હતી? એ કોઈ ની વિચાર કરતી જ નથી. વિચાર નથી કર્યો એટલે તો વહી ગઈ છે. ઓકે. તમારી દીકરી જાવા ટાણે શું કરતી હતી, કઈ તમને આઈડિયા છે? લાલી કરતી હતી, પાવડર કરતી હતી. બોલો બોલો બોલો. આગળમાં ગુજ કરતી હતી. આટલું મોટું તો ગુજ નું પિંડલું કાઢી નાખ્યું. શેમ્પુ નતા વાપરતા તમે? ઈહું. કાઈ વાંધો નહીં. બીજું કઈ યાદ આવે છે તમને? બેન રોવો માં, તમે રોવો નહીં, હું સાથે છું. અમારું પોલીસ સ્ટેશન છે ને, તમારી સાથે જ છે. પાણી પીઓ, પાણી પી લ્યો. પોલીસ કમ્પ્લેન લખવાની છે. પાણી ઝડપથી પીઓ, મારે બીજા કામ હોય કરવાના. હું 30 દિવસથી આવ્યો છું, એક દિવસ ફ્રી નથી રહેતો. કોણ લઈ ગયું છે? હગો જમાઈ. ભગવાન, હગો જમાઈ લઈ ગયો છે તો આટલું બધું લખાવવાની શું જરૂર છે? હગો જમાઈ લઈને વયો ગયો તો મારે કેવું તો પડે ને? કેવો ચાલકલા પેટ્રો, આજ મારી છોકરીને લઈ ગયો, કાલ તમારી છોકરીને કોઈ હગો જમાઈ લઈ જાય તો? પણ હગો જમાઈ જ લઈ જાય મારી છોકરીને તો હું, પણ આખા ગામની છોકરીને સગો જમાઈ? હા, હગો જમાઈ ચોરના પેટ્રો આખા ગામની છોકરીને લઈ જાય. અરે તમે આયા લહણના પેટલા એમનામ બેઠા રહ્યો હો, મારી છોકરીને ગોતી દેવી પડશે. અમને લહણના પેટલા કે અડોસીને મારી મારી છોકરીને ગોતી દો. નોકર હારાવટ નહીં રે. નીકળ અહીંથી, નીકળ નીકળ અહીંથી. હગો જમાઈ ન લઈ જાય તો કોણ લઈ જાય? હા, આજ તો હું જાઉં છું. કાલ મારા ગામનો એક ગુંડો છે હિરલ્યો, એને લઈને આવો. હા, હું કોઈથી બીતો ને મારી છોકરીને તો વર્ટથી નોકરી કરું છું. વર્ટથી મારી છોકરીને તો ગોતી દેવી જો. હે હું કોણ? ભીંડોડી. ભીંડે ભીંડે મળે ભીંડે. હવે તો ભીંડે ના હું કાઢી નાખી લીંડે. મારી છોકરી નો ગોતી દેતો. નીકળ નકર ધોકાવાળી થાય છે. નીકળ આથી નીકળ. કેવા લોકો આવે છે, ગુંડા લોકો ને લઈને આવું. આખી વર્દી પહેરી છે તો માનતો ને ડર નથી. દુનિયા તો જોબ કરે. ઈરેની આજો આવડો આજો 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 આ
મારી ફરિયાદ ન લીધી પણ સાંભળો વાત સાંભળો એટલે શું છે પેલા મારી વાત સાંભળશો અહીંયા તમને શેના માટે બેસાડ્યા છે પણ અમે લોકો તો તમારી સેવા કરવા માટે જ બેઠા પણ મારી વાત સાંભળશો આ બોલો શું છે એમ આ બેન ની કમ્પ્લેન છે કે એમની દીકરી ભાગી ગઈ છે એ જે છોકરો લઈ ગયો છે તે તેમનો સગો જમાય છે સગો જમાય જ લઈ ગયો છે હા તો હું એમ કહું છું કે સગો જમાય લઈ ગયો છે હું એને કહું છું મારો છોકરી ને સગો જમાય લઈ ગયો તો મારી જો કે મારી છોકરી ને સગો જમાય લઈ જાય આખા ગામ ની છોકરી ને સગો જમાય લઈ જાય એમ સગો જમાય બધું ને લઈ જાય એમાં લઈને ગોતવા જ પડે તો સગો જમાય જ લઈ જાય ને પણ એનું નામ જ સગો જમાય છે હવે નામ સગો જમાય હેલો મિત્રો, મારું નામ છે પંચાલ રાજેન્દ્ર. તો હસાવા માટે એક નવો કોન્સેપ્ટ છે, તો આ તમને ગમે તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું કૃષ્ણા કેસન. અમારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો મારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું ભાવેશ બગડી. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો. હેલો મિત્રો, હું છું હિરેન સોનેજી. જો તમને અમારા વિડિયો ગમે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. અને હસતા રહેજો.